વિદ્યાર્થી મિત્રો જય શ્રી સ્વામિનારાયણ શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશન ટીચિંગની અંદર તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે આજે આપણે ધોરણ બાર ગુજરાતી વિષય ગુજરાતી વિષયમાં કાવ્ય પાંચ રામબાણ એના વિશે આપણે અભ્યાસ કરીશું તો કાવ્ય પાંચ રામબાણ એના કવિ છે ધના ભગત સમય અઢારમું શતક ભક્તિ કરતાં કરતાં ભજન રચનાર ધના ભગત ધોળા જક્શન તાલુકો ઉમરાળાના વતની હતા તેમનું આખું નામ ધના ભગતનું આખું નામ ધના કેશવ કાકડિયા હતું પૂર્વાશ્રમમાં તેઓ લેવા પટેલ સમાજના હતા અને આજે ધોળા જિલ્લો ભાવનગર મુકામે તેમની સમાધિ છે એમના જીવન વિશે એમના જીવન વિશે ખૂબ ઓછી માહિતી પ્રાપ્ત થાય છે અને એમનું અવસાન ઈસવીસન સત્તરસો ને પંચોતેરમાં થયું હતું અહીં રામબાણ એટલે પ્રભુ પ્રભુની ભક્તિનું બાણ અર્થાત ભક્તિરૂપી પ્રભુ ભક્તિમાં ઘાયલ લીન તલીન રામબાણ એ તપનું તીર ભક્તિ ભરેલું છે એ જાણે છે તે જ માણે છે સિંહણનું દૂધ તો સિંહ બાણને જ જરે તેમ પ્રભુના પ્રેમીઓને જ રામબાણ વાગે ને આનો સ્થાયી રસ્તો મયુરધ્વજ ધ્વજ રાજા જેવા જ પામી શકે હા અહીં ધ્રુવ પ્રહલાદ સુખદેવ મીરા નરસિંહ જેવાની કથા કેવી રીતે રામબાણ વાગ્યા તેનું નિરૂપણ છે અને પોતાની વેદના જ જાણે કે ઈશ્વર અનુસંધાનની સંવેદના બને છે અહીં રામબાણ વેદના નહીં પરંતુ રામબાણ એ રૂપી બાણ છે જે ઈશ્વરના નામે ઓળગોળ કરે એના માટે જ જીવે એના માટે જ મરે આ સમર્પણ આ સાધુઓમાં થોડું સાંપડે રામબાણ વાગ્યા વિના મીરા ઝેર કેવી રીતે પીવે અને મયુર ધ્વજના મસ્તક પર કરવત સી રીતે ફરે હવે આપણે કાવ્ય જોશું રામબાણ વાગ્યા હોય તે જાણે પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે રામબાણ એટલે રામરૂપી બાણ અને પ્રભુના બાણ એટલે પ્રભુની ભક્તિરૂપી બાણ રામબાણ વાગ્યા હોય તે જાણે પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે ઓલિયા મૂરખ મનમાં શું આણે રામબાણ વાગ્યા હોય તે જાણે મૂરખ મૂરખ એટલે ગમાર હવે અહીં જે જેણે રામના બાણ વાગ્યા હોય તે એનો આનંદ જાણે પ્રભુના બાણ વાગ્યા હોય એનો આનંદ જાણે પેલો મરખ મનમાં શું સમજે જેને રામબાણ વાગ્યા હોય એની વેદના અને આનંદ જાણે રામના બાણ વાગ્યા હોય તે જાણે રામરૂપી બાણ વાગ્યા હોય તે જાણે પ્રભુની ભક્તિ રૂપી બાણ વાગ્યા હોય તે જાણે પણ ઓલા મૂર્ખા ગમાર લોકો એને ભક્તિ વિશે કંઈ પણ ખબર પડે નહીં એટલે રામના બાણ જેને વાગ્યા હોય તે જાણે પ્રભુની ભક્તિ રૂપી બાણ જેને વાગ્યા હોય તે જ જાણે ધ્રુવને લાગ્યા પ્રહલાદને લાગ્યા તે ઠરીને બેઠા ઠેકાણે ગર્ભવાસમાં સુખદેવજીને લાગ્યા એ તો વેદવચન પ્રમાણે આ બાણ ધ્રુવને ધ્રુવને વાગ્યા પ્રહલાદ એટલે હિરણ્યકશિપુનો પુત્ર હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદને લાગ્યા અને તેઓ ભક્તિ રૂપ ભક્તિભાવમાં ઠરીને ઠામ થયા એ બાણ સુખદેવજી ગર્ભવાસમાં સુખદેવજીને વાગ્યા સુખદેવજી માના ગર્ભમાં જ વાગ્યા એ માટેનું પ્રમાણ આપણા આપણા વેદ અને વચનની અંદર આપેલું છે વેદ વચન એટલે વેદ ગ્રંથો અનુસાર ધ્રુવને વાગ્યા પ્રહલાદને લાગ્યા એ બધા ભક્તિભાવ ઠરીને ઠામ થયા અને સુખદેવજીને તો માના ગર્ભના ઉદર વા ઉદરની અંદર પણ વાગ્યા અને વેદ ગ્રંથો અનુસાર એ એના વચન પ્રમાણે લાગેલા જ છે અને મોરધ્વજ રાજાનું મોરધ્વજ એટલે એક પૌરાણિક રાજાનું નામ મોરધ્વજ એટલે એક પૌરાણિક રાજાનું નામ મોરધ્વજ રાજાનું મન હરી લેવા હરી આવ્યા જ ટાણે લય કરવત મસ્તક પર મેણું પત્ની પુત્ર બેવ બેઠા તાણે મયુરધ્વજ રાજાનું મન જીતી લેવા સાક્ષાત હરી જે સમયે આવ્યા તે સમયે તેમનું મસ્તક કરવતથી વહોરવા માંડતા હતા અને તેમના પત્ની અને પુત્ર એ કરવતને તેમને તાણી લેવાનો પ્રયત્ન કરતા હતા મોરધ્વજ રાજાનું મન હરી લેવા જે હરી આવ્યા એ સમયે એ પોતે કરવત લઈને આવ્યા હતા એનું મસ્તક વાઢવા આવ્યા હતા તે સમયે એમના પત્ની અને પુત્ર એ બંને એ કરવતને લઈ લેવા માગે છે મીરાબાઈ ઉપર ક્રોધ કરીને રાણોજી ખડક જ તાણે ક્રોધ એટલે ગુસ્સો ખડગ એટલે તલવાર અને તાણે એટલે ખેંચે મીરાબાઈ ઉપર રાણાજી મીરાબાઈ ઉપર ગુસ્સો કરે છે જ્યારે જ્યારે મીરાબાઈ કૃષ્ણ ભક્તિમાં લીન હોય છે ત્યારે રાણાજીને આ વસ્તુ ગમતી નહીં એને કારણે જ્યારે જ્યારે મીરાબાઈ પ્રભુ ભક્તિમાં લીન હોય ત્યારે રાણાજીને આ ન ગમે એ માટે રાણાજી મીરાબાઈ ઉપર ખૂબ ક્રોધે ભરાય છે ગુસ્સો કરે છે અને તે પણ મીરાબાઈ ઉપર તલવાર ખેંચવા માટેના પ્રયત્નો કરે છે વિષના પ્યાલા ગિરધર લાલે આરોગ્યા વિષ એટલે ઝેર અને ગીરધર લાલ એટલે ભગવાન શ્રી કૃષ્ણ આરોગવ આરોગ્ય આરોગવું એટલે પીવું વિષના પ્યાલા ગીરધર લાલે આરોગ્યા એ તો અમૃતને ઠેકાણે વિષના પ્યાલા ઝેરના પ્યાલા પણ ભગવાન શ્રી કૃષ્ણે પીધા અને એ અમૃત બની ગયા મીરાબાએ પણ જેમ વિષ વિષના પ્યાલા મૂકતા અને જ્યારે પોતે વિષ પીતા ઝેર પીતા ત્યારે એ ઝેરમાંથી પણ અમૃત બની જતા હતા નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી ખેપ ભરી ખરે ટાણે આગળ સંત અનેક ઓધાયરા એવું ધનો ભગત આણે નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી સફળ ખરે સમયે એ સફળ થયા આગળ સંત અનેક એ એવું ધનો ભગત ઉર આણે ખેપ ખેપ એટલે સફર સફળ અને ખરે એટલે યોગ્ય અને ટાણે એટલે સમયે અને ઓધાયરા ઓધાયરા એટલે ઉદ્ધાર થવો નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી નરસિંહ મહેતા ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન હતા એને કારણે ભગવાન શ્રી કૃષ્ણએ નરસિંહ મહેતાની ખરે સમયે આવી અને યોગ્ય હુંડી સ્વીકારી અને આગળ અનેક સંતોના ગીરધરે ભગવાન શ્રી કૃષ્ણએ અનેક સંતોનો ઉદ્ધાર કર્યો એવું ધનો ભગત ઉર એટલે હૃદય ધનો ભગત એવી હૃદયપૂર્વક સાંત્વના આપે છે